ડાંગ જિલ્લામાં અવિરત વરસાદને પગલે મુખ્ય નદીઓ બે કાંઠે વહેતા અંબિકા અને ખાપરીમાં પૂરની સ્થિતિ જોવા મળી છે. સાપુતારામાં જીવાદોરી સમાન સર્પગંગા તળાવ છલકતા વધામણા કરાયા હતા. ડાંગ જિલ્લામાં સતત વરસાદને પગલે જિલ્લાની મુખ્ય ચાર નદીઓ બે કાંઠે વહેતી થઈ છે, જેમાં અંબિકા અને ખાપરી નદીના ઉપરના ફરી ત્રણ જેટલા કોસે ઉપરથી પાણી ફરી વળતા 8 જેટલા ગામો સંપર્ક વિહોણા થયા છે. ગિરિમથક સાપુતારા ખાતે જીવાદોરી સમાન સર્પગંગા તળાવ છલકાયું હતું, તો વર્ષ દરમિયાન અહીંયા નવા ગામના રહીશો અને હોટેલ સંચાકો માટે સર્પગંગા તળાવના પાણી ઉપર આધારિત હોય. આજે હોટેલ એસોસિએશન અને ગામજનોએ આ સર્પગંગા તળાવની પૂજા કરી વધામણા કર્યા હતા. મારો રહેવાનો સાપુતારામાં છે અને હું અહીંનો સ્થાનિક જ છું. સાપુતારામાં અત્યારે જે વરસાદ પડ્યો છે એમાં એક ઓગસ્ટ મહિનાની જગ્યાએ જુલાઈ મહિનામાં જ લેક ઓવરફ્લો થયું છે અને ટુરિસ્ટો માટે અને લોકલ જે પબ્લિકો છે એના માટે ઘણું સારું છે આ, અને એક આકર્ષણનું કેન્દ્ર એક જે છે વધારેનું એ આ સાપુતારા લેક પૂરેપૂરું ભરાઈ જવાથી ઘણો ફાયદો થયો છે સાપુતારાના સ્થાનિક લોકોને અને આવનાર ટુરિસ્ટો માટે પણ એક સારું એવું આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. બ્યુરો રિપોર્ટ, ડાંગ.